કેમ છો બાળ મિત્રો વિદ્યા વિદ્યાભવન તરફથી હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચની અંદર જે કન્ટિન્યુ યુનિટ હતું યુનિટ ફાઈવ તે આગળ આપણે કન્ટિન્યુ કરીશું હવે જોઈએ આપણે આગળ એક્ટિવિટી ટુની અંદર વન એ બી એન સી જોઈ ગયેલા હવે આપણે આગળ જોઈએ પહેલાં આપણે શરૂઆતને જોઈશું તો એક ઉંદર હોય છે એને એક ટુકડો મળે છે કાપડનો પછી એ એની ટોપી બનાવવા માટે પહેલાં ધોબીવાળા પાસે જાય છે પછી દરજી પાસે જાય છે અને પછી જે નિડલ વુમન હોય છે ભરતકામ વાળી સ્ત્રી એની પાસે જાય છે ઓકે તો હવે એટલા પાસે જાય છે અને પછી છેલ્લે ક્યાં જાય છે કેપ્ટન પાસે જાય છે તો કેપ્ટન એને શું કહે છે એ પ્રમાણે કવિતા આપણે આગળ પાઠ જોઈ ગયેલા હવે જોઈશું આપણે આગળ એક્ટિવિટી ટુ ડી એક્ટિવિટી ટુ ડીની અંદર શું કહેવામાં આવેલું છે કે એક્ટિવિટી ટુ ડીની અંદર કીધેલું છે કે જૂથમાં કામ કરવાનું છે નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખવાના છે કે જેને આપણે ગુજરાતીની અંદર કરીએ કે કૌશમાં યોગ્ય ક્રમ લખવાનો છે બરાબર કે વાર્તા જેમ ચાલતી હોય એમ આડા શબ્દો વાક્યો અહીંયા આપેલા છે તમારે ક્રમમાં અંદર લખવાના રહેશે ઓકે તો હવે જોઈએ પહેલાં આપણે બધા વાક્ય વાંચી લેશું અને પછી આપણે ક્રમાંક આપી દઈશું અને નીચે તમારે એવી રીતે લખવાનું છે કે જે પહેલો ક્રમાંક હોય અહીંયા લખવાનો બીજો અહીંયા ત્રીજો અહીંયા એવી રીતે તો પહેલાં આપણે બધા જ વાક્યો વાંચી લઈએ અને જોઈએ કે અંદર શું આવે છે ધ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડનલેસ એન્ડ અ રોસ જે પરતકામવાળી સ્ત્રી હોય છે તે તેને જે કેપ ટોપી હોય છે એ ગોલ્ડનલેસ અને રોસથી શણગારી આપે છે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ જે માઉસ ઉંદર હોય છે એ ક્લોથ એટલે કપડાંને એને કપડાંનો ટુકડો મળે છે ધ ટેલર સ્ટીચ ધ કેપ

ઉંદરનો ટુકડો મળ્યો જે આ પહેલાં નંબરનું છે આ પહેલા નંબરનું છે તે તમારે અહીંયા લખવાનું રહેશે નોટબુકની અંદર સેકન્ડ નંબરનું આવશે કે તે લોન્ડ્રીવાળા પાસે ગયો ધોડાવવા માટે તો અહીંયા સેકન્ડ નંબરનું લખશું થર્ડ નંબરની અંદર આવશે કે ધ ટેલર સ્ટીચ એટલે ટેલર એને સીવડાવે આપીએ છે અહીંયા સેકન્ડ નંબર ટેલર એને ટોપી સીવી આપે છે ફોર્થ નંબરની અંદર આવશે કે જે લીડર વુમન હોય છે તે શું કરી આપે છે એને ભરતકામ કરી ઉપર ગોલ્ડન લેસ લગાવી આપે છે તો અહીંયા થર્ડ નંબર અહીંયા ફોર્થ નંબરે લાસ્ટમાં છે કે ફાઈવ નંબરનું તે ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હીઝ ટોપી તો ફાઈવ નંબરનું અહીંયા આવશે લાસ્ટવાળું ઓકે ડન હવે આપણે નીચેની એક્ટિવિટી જોઈએ કે એક્ટિવિટી ટુ ઇમાં શું કહેવામાં આવેલું છે નીચેના વાક્યો સાંભળો વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાંઠનો જવાબ લખવાનો છે કે જો એ આપણે કરી શકતા હોય તો યસ આઈ કેન લખવાનું અને ના કરી શકતા હોય તો નો આઈ કાંઠ લખવાનું ઓકે તો યસ આઈ કેન એટલે હું કરી શકું છું હા હું કરી શકું છું અને નો આઈ કાન્ટ એટલે ના હું કરી શકતો નથી તો જોઈએ ફર્સ્ટ નંબરનું ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયરન ધ ક્લોથ કેન યુ કે જે ધોબીવાળો હોય છે તે કપડાં ધોવે છે અને ઇસ્ત્રી મારે છે શું તમે કરી શકો છો કેન યુ એટલે તમે કરી શકો છો શું તમે એમ તો આપણે ધોઈ શકતા હોય તો હા લખશું અને ના ધોઈ શકતા હોય તો ના લખશું તો આપણે અહીંયા લખશું કે યશ આઈ કેન ઓકે તમે તમારી રીતે જવાબ લખવાનો છે કે તમે જો કરી શકતા હોય તો યસ લખવાનું ના કરી શકતા હોય તો ન લખીશું હવે આગળ જોઈએ કે ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ જે દરજી હોય છે તે માપી આપે છે કટ કટિંગ કરી આપે છે સ્ટીચ એટલે કુ પણ આપે કપડાં સીવી પણ આપે છે તો કેન યુ તો નો આ કોઈ પણ કરી શકે નહીં જે ટેલર હોય તે જ કરી શકે ઓકે તો લખશે કે નો આઈ કાંઠ ઓકે નો આઈ કાંટ કાંટ એટલે ના હું કરી શકતો નથી થર્ડ નંબરનું છે ધીડલ વુમેન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અલેસ એન્ડ સમ ડિઝાઇન કે જે નિડલ વુમન હોય છે ભરતકામવારી સ્ત્રી તે ડેકોરેટ કપડાને કરી આપે છે ઉપર લેસ પણ મૂકી આપે છે અને થોડી ડિઝાઇન પણ કરી આપે છે તો શું તમે કરી શકો છો તો કરી શકતા હોય તો યશ લખવાનું તો આપણે અહીંયા લખશું યશ યસ આઈ કેન ફોર નંબરનું છે ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ જે ક્રિકેટ ટીમનો ટેપ કેપ્ટન હોય છે તે બધું જ કરી શકે છે જેમ કે બેટ બોલ એન્ડ ફિલ્ડ બેટિંગ પણ કરી શકે છે બોલિંગ પણ કરી શકે છે અને ફિલ્ડિંગ પણ કરી શકે છે તો શું તમે કરી શકો છો તો નો આઈ કાન્ટ આઈ કેન રીડ ગુજરાતી હિન્દી સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ હું ગુજરાતી હિન્દી સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ વાંચી શકું છું તો આપણને ગુજરાતી આવડતું હોય ઇંગ્લિશ થોડું આવડી જતું હોય હિન્દી થોડું આવડતું હોય એન્ડ સંસ્કૃત સંસ્કૃત આવડતું નહીં હોય વાતા એટલે નો આઈ કાંટ ઓકે હવે આગળ છે એક્ટિવિટી ટુ એફ એક્ટિવિટી ટુ એફની અંદર શું કહેવામાં આવેલું છે જોઈએ કે ઉંદર પોને મળે છે ઉંદર કોને મળે છે જાણો ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળશે જૂથમાં કામ કરો અને લખો કે અહીંયા એવું આપેલું છે કે ઉંદર કોને કોને મળે છે તે અહીંયા તમારે લખવાનું છે જો ઉંદર બીજા કામ ઉંદરને બીજા શા કામ કરવા પડે કે ઉંદરને જે બીજું પણ કંઈક કામ કરવું પડે તે માટે ઉંદર કોને મળશે ઓકે તો અહીંયા જૂથમાં કામ કરીને લખવાનું છે તો પહેલું ફર્સ્ટ નંબરનું જોઈશે ધ માઉસ વોન્ટ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ કે માઉસ એટલે ઉંદરને ઘર બનાવવું છે બિલ્ડ એટલે બિલ્ડ એટલે બનાવવું વેર વીલ હી ગો કે ઉંદરને ઘર બનાવવું છે તો કોની સાથે જશે કોની પાસે જશે તો એ કોની પાસે જશે ટુ એન્જિનિયર ટુ મેજર અ કાર્પેન્ટર કે અ બેંક મેનેજર બેંક મેનેજર જોડે તો જાય નહીં કાર્પેન્ટર જોડે પણ નહીં જાય સુથાર થર્ન પછી છે મે મેશન મેશન એટલે થાય છે ઘર જણે મેશન કહેવાય અને ટુ ધ એન્જિનિયર તો આન્સર શું આવશે ટુ ધ એન્જિનિયર सैकेंड नंबर ध मऊस वेन टू ईट फ्रूट उंदर ने फ्रूट खावजे वेर वील ही गो कि क्या जासे टू ध कूक टू द फ्रूट सेलर टू द ग्लोसर टू द स्टील सेलर के टू ध मेदा मंदप मंडप मंडपवाला તો એને ફ્રૂટ ખાવો હશે તો કોની સાથે જશે ફ્રૂટ સેલડ જે ફ્રૂટ વેચતો હોય એની સાથે જશે હવે આપણે એવું જ ત્રીજા નંબરની અંદર બનાવવું છે તો શું બનાવશું તો હું બોલું ધ માઉસ વેન ટુ મેક ફર્નિચર વેર વિલ હી ગો જે માઉસ ઉંદર છે એને ફર્નિચર બનાવવું છે ઓકે તો વેર વિલ હી ગો તે ક્યાં જશે તો એના આન્સરમાં આપણે શું આવશે ફર્નિચર બનાવવું હોય તો ક્યાં જઈશું આપણે ટુ ધ કાર્પેન્ટર તો આપણે જઈશું કાર્પેન્ટરની અંદર સા જોડે ઓકે તો અહીંયા એક્ટિવિટી એફ ઇ ફિનિશ થાય છે હવે એક્ટિવિટી થ્રી નથી જોઈએ આપણે એક્ટિવિટી ફોર નીચેના સંવાદ સાંભળો વાંચો અને બચવો નીચે જે સંવાદ આપેલા છે એ સાંભળવાના છે વાંચવાના પણ છે અને ક્લાસમાં તમારે ભજવવાના પણ રહેશે તો હવે જોઈએ ઓકે ડાયલોગ સંવાદને આપણે ઇંગ્લિશમાં કહીશું ડાયલોગ્સ ઓકે ફોર્થમાં પણ આવી ગયું છે ફિફ્થમાં પણ આવી છે હવે આવી જશે તો સંવાદને આપણે ઇંગ્લિશમાં કહીશું ડાયલોગ તો ફર્સ્ટ નંબરનું છે એ એ બોલે છે ઓકે આપણે બે ટપકા હોય ને ગુજરાતીમાં કહીશું કે બોલે છે તો એ શેઝ એને ઇંગ્લિશમાં કહેશું સેઝ એ સેઝ ઉપસ માય ચંપલ સ્ટ્રીક ઇઝ બ્રોકન આઈ નીડ અ ન્યુ વન કે મારી ચંપલની જે સ્ટ્રીક પટ્ટી છે એ બ્રોકન એટલે તૂટી ગઈ છે મારે એક બીજા ચંપલની જરૂર છે બી સેઝ યુ કેન રિપેર યોર ચંપલ વિઝિટ અ શું મેડર કે તું તારા ચંપલ રિપેર કરાવી દે સરખા કરાવી દે અથવા સંધાવી દે તો એના માટે તારે ક્યાં મળવું પડશે શું મેડર જે શૂઝ મોચી હોય છે એને મળવું પડશે તો એ શું કહે છે વિલ હે સ્ટીચ ઇટ લાઈક અન્યુ વન કે શું કે જે ચંપલ છે શું તે નવા જેવું જ લાગશે સા સિલાઈ કરી દે એટલે તો બી કહેશે કે યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેકર કે હા તે ખૂબ જ સારો શૂ મેકર બૂટ પોલિશ વાળો છે હવે બી છે બીજા નંબરનું જોઈએ ઓકે બીજા નંબરમાં એવું કહેવામાં આવેલું છે કે એક્સ ને વાય છે એક્સિસ હે आर यू गोइंग टू धार के एक्स वाई ने कहें कि बोला है कि तू बजार जा रो तो यस yes. वाय कह नो वाई सीज नो आई एम गोइंग टू ध पोस्ट ऑफिस तो वाई एम कहना हूँ पोस्ट ऑफिस में जा रो छु एक्स इके वेल

એન સેઝ પ્લીઝ ટેક હિઝ સ્ટોરી બુક કે પ્લીઝ મહેરબાની કરીને મને સ્ટો ટેક એટલે આપવું સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી વાર્તાની ચોપડી આપ એર સેઝ ઓકે મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક તો એર કહે છે કે હા સારું હું એક નવી બુક નવી ચોપડી ઈસ્યુ એટલે ખરીદી લઈશ એમ સેઝ યસ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રી રેમ્સ બુક કે ઓકે કે હા કે શું ઈસ્યુ કરીશ કે પિક્ચરની બુક ચિત્રની બુક અને એક રેમ્સ રેમ્સ એટલે કવિતાની બુક કવિતાની બુક ઈશ્યુ એટલે લઈ લે છે એલ સેસ ટુ બુક કે બે બુક એમ વેલ ઓકે સારું બરાબર છે રિટર્ન ધેમ ઇન ટેન ડેઝ કે હું દસ દિવસમાં તમને રિટર્ન કરી દઈશ એમ સેઝ એમ કહે છે કે થેન્ક યુ આભાર આઈ વિલ રિટર્ન ધેમ ઇન ટુ ડેઝ કે હું થેન્ક યુ હું તમને બે દિવસમાં રિટર્ન કરી દઈશ ઓકે તો અહીંયા આપણે એક્ટિવિટી ટુ એફ એન્ડ ટુ એક્ટિવિટી ફોર ફિનિશ કર્યું તો હવે તમારું આ એક્ટિવિટી ફોર છે એનું ભાષાંતર અને અંગ્રેજી બંને લખવાનું રહેશે ઓકે અને એક્ટિવિટી ટુ એફની અંદર હું જે બોલી થર્ડની અંદર તે વાક્ય પણ તમારે લખવાનું રહેશે આગળની એક્ટિવિટી આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી થેન્ક યુ